બાલ રક્ષક પ્રસ્થાન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ ભુજ ખાતે યોજવામાં આવી હતી, જેમાં જલગાંવ મહારાષ્ટ્રના સચિવ નરેશ વાઘ અને અધ્યક્ષ મનોજ ચિનેચોરેના હસ્તે કલ્પેશ પટેલને સન્માનિત કરાયા હતા. જ્યારે આ બે દિવસીય ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સના પ્રથમ દિવસે વિશેષ વક્તાઓ દ્વારા ઉપસ્થિત શિક્ષણ સમાજના શિક્ષક શિક્ષિકાઓ બાલરક્ષકોની કેળવણી અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું. રાત્રિના સમયે વિવિધ રાજ્યોમાંથી આવેલા શિક્ષણ સમાજના શિક્ષક શિક્ષિકાઓ નૃત્ય તેમજ ગુજરાતી ગરબા જેવા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ તેમના દ્વારા યોજવામાં આવ્યા હતા. બીજા દિવસે રાતભરમાં આવેલાથી અને ગુજરાતભરમાંથી આવેલાથી સાથે સાથે ભારતભરમાંથી આવેલા 100થી વધુ શિક્ષક શિક્ષિકાઓને એવોર્ડથી પણ સન્માનિત કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા, જેમાં બાલરક્ષક પ્રસ્થાનના પ્રમુખને તેમની ટીમ સાથે વિશેષ મહેમાનોમાં પદ્મશ્રી નારાયણ જોશી રાણી બારથીજીની સાથે અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ સંચાલન અને બાલરક્ષક પ્રસ્થાનની સમગ્ર કચ્છ ગુજરાતની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં બાલરક્ષક પ્રસ્થાન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ ભુજ ખાતે યોજાઈ હતી. તમને આજે જે કાર્યક્રમમાં આપે મહેમાન હતા, આપ શું કહેશો? જય આશાપુરામાં, મારું નામ આરતી કુમારી જાડેજા અને હું કાઉન્ટર પ્રિન્સિપલ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ જે કચ્છમાં છે, અને અમારી સ્કૂલ જે છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રોટોટાઇપ મોડલ સ્કૂલ છે. અને આ જે સંસ્થા છે એ અમને ખાસ આમંત્રણ આપ્યું કે આવીને આએ આપનું ઇનોવેટિવ એજ્યુકેશન ઉપર આપ ચર્ચા કરવી. તો આ ચેતનાબેન અને ખુશ્બુ મેમ અને આખી ટીમ જે છે એ બહુ સતત ટીમ છે, અવેર ટીમ છે, અને શિક્ષકગણ જે આખા દેશમાંથી આવ્યા છે. બહુ જ સરસ માહોલ હતો સવારનો, અને એમાં શિક્ષક શિક્ષણ ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ છે. આપ આ કાર્યક્રમ દ્વારા શું મેસેજ આપવા માંગો છો અમારી ચેનલના માધ્યમ દ્વારા? ચેનલના માધ્યમ દ્વારા હું એ મેસેજ આપીશ કે સારું કાર્ય શિક્ષણમાં બધા શિક્ષક ભાઈ બહેનો મળીને જે છોકરાઓ નેક્સ્ટ જનરેશનને આપણે શિક્ષિત કરી છે એવી રીતે કમ્યુનિટીમાં જે લિટરસી છે એ સ્પ્રેડ થવી જોઈએ. જે મનુષ્ય જીવન છે દેટ ઇઝ ફોર અધર્સ, નોટ ફોર યોર સેલ્ફ. સો જે વેલ્યુ સિસ્ટમ છે એ અત્યારે ક્યાં લોસ્ટ છે, અને જે આપણું જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં બહુ જાતનું ઇટ્સ અ વેરી સ્ટ્રક્ચર્ડ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ ફોર ધ ચાઇલ્ડ. તો બાળકના મન સાથે આપ કામ કરો અને બાળકના ખુશીના લીધે આપ બધા કામ કરો, તો આ આપણે દેશ અને મને આજે જે કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ હતું, શું કાર્યક્રમ હતો અને આપે આજે કેવું લાગ્યું તમને અહીંયા? આજે સૌથી પહેલાં તો મહાશિવરાત્રિ છે, અને મહાશિવરાત્રિના બધાને હર હર મહાદેવ. અને આજના પાવન પ્રસંગે એક ખૂબ જ સુંદર મજાનો પોઝિટિવ સમાચાર આપણા કચ્છ માટે પણ કહું કે ભાઈ, બાળ રક્ષક પ્રતિષ્ઠાનમ નામની એક સંસ્થા છે જે મહારાષ્ટ્રમાં જે લોકો રહે છે એ લોકો આનું ખૂબ મેનેજમેન્ટ કરે છે. આખા ભારતભરમાંથી, બરાબર કાન ખોલીને સાંભળી લેજો અમારા શબ્દ, આખા ભારતભરમાંથી જે શિક્ષકો જે બાળકો માટે નિષ્કામ ભાવથી બાળકો જે ભણવાનું છોડી દે છે એને ફરી પાછા સ્ટ્રીમમાં લાવવા માટે જે પ્રયત્ન કરે છે, એવા બધા શિક્ષકો 101 શિક્ષકો એના પરિવારના લોકો થઈને બધા લોકો આજે કચ્છમાં આવ્યા છે, અને એ 101 શિક્ષકોને અહીંથી એવોર્ડ આપવામાં આવશે. આટલું સરસ મજાનું કાર્ય જે શિક્ષક કરી રહ્યો છે, તો એ સંદર્ભે આજે અમારે આવવાનું થયું અને ખૂબ સરસ મજાના પોઝિટિવ વેવ્સનો અનુભવ થયો. એક સાથે આટલા બધા લોકો, એમ લાગે કે સમગ્ર ભારત આજે કચ્છને આંગણે પધાર્યું છે, અને એ ભારતનો જેનો દોર જેના હાથમાં છે એવા શિક્ષક મિત્રોનું સન્માન કરવા જઈ રહ્યો હોય તો અમે એમાં આવવાનું કેમ બાકાત રહી શકીએ? તો ભગવાનની મહતી કૃપા, મહાશાપુરની કૃપા કે આવા સરસ પ્રોગ્રામમાં આવવાનું થયું, અને અમને પણ અમારા જે વિચારો છે વેલ્યુ સ્ટ્રક્ચરના સંદર્ભમાં ભગવદ ગીતાને લગતા વિચારો છે એ બધા વિચારો રાખવાનો મોકો મળ્યો, એના માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. ગુરુજી, આપ આવનારા ભવિષ્યને શું મેસેજ આપવા માંગો છો? આવનારા ભવિષ્યમાં એટલું જ મારી વાત છે કે ભારત જીતી રહ્યું છે,
મારા ઈશારાઓ પકડાય તો પકડી લેજો. ભારત જીતી રહ્યું છે, ખાટલી બદલતું નથી, ભારત જીતી રહ્યું છે. અને જીતતા ભારતને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે એક જ મેસેજ જે એપીજે અબ્દુલ કલામે આપ્યો હતો કે ભારતના બાળકોને જો આપણે નિષ્ઠાવાન નાગરિકો બનાવવા હશે તો એનું વેલ્યુ સ્ટ્રક્ચરને સ્ટ્રોંગ કરવું પડશે. અને વેલ્યુ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ કરવા માટે ભગવદ્ ગીતાથી કોઈ બીજો કોઈ ગ્રંથ નથી જે માણસના જીવનમાં મૂલ્યલક્ષી જીવન કેવી રીતે જીવવું એ બતાવતું હોય. તમારો એક જ આગ્રહ છે કે આ ભગવદ્ ગીતા જે કોર્સમાં આવી રહી છે ને ખૂબ સારી રીતે બધા શિક્ષકો ભણે, છોકરાઓને ભણાવે. Yes, so tonight we are invited by Varlakshak Pradistan, the NGO, and it's the principle is for teachers from all over India to adopt children, pupils, and provide them materials and everything for them to study well. So it's a very nice idea, and also we are coming from France and we are very interested in this work here, and we can also help from home or from India to make this NGO become bigger and help more students, more kids. આજે શું કાર્યક્રમ હતો કચ્છના ભુજ ખાતે? જે મારું નામ એડવોકેટ રવિ ધોળકિયા છે અને આજે બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં આજે મને અહીં આવવાનું સદભાગ્ય મળ્યું છે તે બદલ હું ખૂબ આભારી છું. અને હું એડવોકેટ તરીકે આ કાર્યક્રમમાં એ માટે આવ્યો છું કે જ્યાં બાલ રક્ષક પ્રતિષ્ઠાન કે જ્યાં બાળકોના રક્ષણની વાત છે તો મારે કહેવાનું છે કે એક એડવોકેટ તરીકે પોક્સો એક્ટ અને સાયબર ક્રાઇમના ગુનાઓ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે તો એ સંદર્ભમાં જ્યારે શિક્ષકો એકત્ર થયા છે ત્યારે શિક્ષકોને એક મેસેજ મળે અને સામાજિક જાગૃતિ આવે આ કાયદાના ક્ષેત્રમાં એ માટે મેં અહીંથી એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી એક સામાજિક જાગૃતિનું કાર્ય થાય. અને ખરેખર આ મહાશિવરાત્રિના દિવસે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને પરમ આનંદની અનુભૂતિ મને થઈ રહી છે તો ખરેખર હું બાલ રક્ષક પ્રતિષ્ઠાનનો ખૂબ આભાર માનું છું કે એમણે ખરેખર આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને બીજી મારે અત્યારે આ માધ્યમથી વિનંતી છે કે જ્યારે પણ આવા કાર્યક્રમોનું આયોજન આપ કરવા ઈચ્છો ત્યારે કચ્છ એના માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે અને કચ્છમાં આવા કાર્યક્રમોનું આયોજન અવારનવાર થતું રહે તે કાર્યમાં અમે તનમન ધનથી આપની સાથે છીએ. નામ ઓર આજ જો કાર્યક્રમ થા ઈ સેશન મેં આપ કહાં સે આયો અને આજ ક્યા સેશન થા ઇધર? સબસે પહેલે તો આપકો ધન્યવાદ, બહોત બહોત આભાર આપકા કે આપને મુજે વક્ત દિયા. મેં હરિદાસ શર્મા બિહાર સે હું और आज बाल रक्षक प्रतिष्ठान का जो अंतर्राष्ट्रीय सम्मान समारोह आयोजित किया गया है कच्छ में उसमें सम्मिलित होने के लिए यहाँ उपस्थित पूरी बिहार की टीम जिसमें 12 सदस्य यहाँ आए हुए हैं. और आप जानते होंगे कि बाल रक्षक प्रतिष्ठान जो आउट ऑफ चिल्ड्रन बच्चे हैं उन्हीं के लिए काम करती है और पूरे देश के विभिन्न राज्यों में इसके लोग जुड़े हुए हैं और एक परिवार की तरह साथ में लोग मिल करके इस तरह का कार्यक्रम करते हैं और उसमें सम्मिलित होते हैं. आपको गुजरात में आके ये प्रोग्राम में कैसा लगा, आप क्या मैसेज देंगे? बहुत बहुत अच्छा लगा, यहाँ के लोग, यहाँ का कल्चर सारा कुछ बेहतरीन है और सारे लोग इतने मिलनसार हैं कि उसकी तारीफ की जाए तो कम होगी. बहुत ही अच्छा लगा और मैं तो चाहूँगा कि कभी और प्रोग्राम यहाँ पर किया जाए जिसमें हम सभी और अधिक से अधिक मात्रा में उपस्थित हों. दूसरी चीज़ मैं बता दूं कि यह एक केवल सम्मान समारोह ही नहीं है बल्कि एक सीखने का प्लेटफॉर्म है, क्योंकि विभिन्न राज्यों से जो हमारे शिक्षक आते हैं, इनोवेटिव शिक्षक आते हैं, वे अपने अपने राज्य में बहुत ही बेहतरीन कार्य कर रहे हैं और उनसे हमें कुछ न कुछ जानने का, कुछ न कुछ सीखने का मौका मिलता है. और एक शिक्षक के रूप में अगर आप सीखते नहीं हैं तो आपका शिक्षक होना महत्वपूर्ण नहीं हो जाता है, क्योंकि शिक्षक हैं तो सीखना आजीवन चलते रहना चाहिए. जी सर, आपका नाम और ये संस्था में आप कैसे जुड़े हुए और आज ये कच्छ के भुज में क्या कार्यक्रम था आपका? मेरा नाम नरेश वाघ, वर्धा से हूँ. मैं बाल रक्षक प्रतिष्ठान का सेक्रेटरी हूँ. हमने 2016 से काम चालू किया था लेकिन कहीं लगा कि यह जो काम गवर्नमेंट के माध्यम से होता है लेकिन वहाँ कुछ लिमिटेशन के कारण काम नहीं कर सकते थे. बाद में सोचा कि यह जो प्रॉब्लम है ये प्रॉब्लम तो ऑल इंडिया का है, क्योंकि आउट ऑफ स्कूल के बच्चे बहुत सारे थे, उन्हें स्कूल में भी लाना था. हमने बहुत सारे ट्राई किया, उसके बाद खुद भी बच्चों को लाए लेकिन महाराष्ट्र में जो प्रोग्राम चला उसमें
का बहुत सारे बच्चे स्कूल में आए हैं, और इस कारण क्या हुआ कि इसकी नीड जो थी, इसकी नीड सभी को थी, इसलिए हमने कोशिश की कि कहीं बाहर के हमारे मित्रों को बताया जाए, लेकिन जुड़जी तो चले गए हम लोग, और अभी करीब करीब 17 राज्यों तक का यह काम हमने पहुंचाया है। और इसी श्रेणी में हमने लास्ट दो ईयर में हमने गांधीनगर, वर्धा सेवाग्राम, उसके बाद बिहार और हरियाणा में प्रोग्राम किया था। उसी कार्यक्रम में हमने सोचा था कि कार्यक्रम कच्छ में किया जाए, तो चेतना बेन की जो सारी टीम थी उन्होंने बोला कि गुजराती हम भाई हो और कच्छ में हम करना चाहते हैं, और उसी कारण हम लोग आज कच्छ पहुँचे। और कच्छ में भी हमारा उद्देश्य ये कि सभी आउट ऑफ स्कूल के बच्चों को यहाँ स्कूल में लाया जाए, सभी टीचर्स प्रेरित हो और सभी जगह भाईचारा बने। हमने बाल शिक्षा प्रतिष्ठान का एक उद्देश्य है, ना कि बच्चों के बारे में, बच्चों के साथ साथ हमारी टीचर्स की एबिलिटी बढ़े, और टीचर्स के बारे में टीचर्स की एबिलिटी होने के बढ़ने के कारण और एक दूसरे के विचार साझा करने के कारण कहीं ना कहीं हमारा जो उद्देश्य है वो उद्देश्य सफल हो। आपको कच्छ में आके ये प्रोग्राम करके कैसा लगा? कच्छ में आने के बाद बहुत बढ़िया लगा, क्योंकि करीब करीब मैं 1,000-1,200 किलोमीटर घर से दूर आया हूँ, उसके बाद गुजरात आना था, गुजरात तो पहले भी आ चुके थे, लेकिन कच्छ में आने के बाद यहाँ जो रंगी बिरंगी माहौल है, रण का उत्सव था, उसी श्रेणी में हमने कोशिश की कि रण के उत्सव के साथ यह प्रोग्राम जोड़ा जाए, नहीं तो बहुत सारे लोग कठिनाई होती है, छुट्टियाँ नहीं मिलती, उसके बावजूद हमने कोशिश की है कि इस कच्छ में आके इस रंगारंगी जीवन को एक दो दिन के लिए हो सके तो एकत्र जीने की कोशिश की। आज बहुत गर्व महसूस होता है कि या कच्छ में आने के बाद ये सारे भाई बहन एक कलर में रंग गए, और हम अभी भी बोलते हैं यह कच्छ नहीं है, कच्छ में हमने छोटा सा मिनी इंडिया बसाया है, और यही कोशिश करेंगे बस बालाशक्ति प्रतिष्ठान के बारे में। जी आपका नाम बताइए, और आज आपकी संस्था द्वारा जो गुजरात में कच्छ के भुज कार्यक्रम किया है तो आपको कैसा लगा और आपका अनुभव बताइए। जी नमस्कार, मैं मनोज चिंचोरे जलगांव महाराष्ट्र से हूँ, और बाल रक्षक प्रतिष्ठान यह संस्था का कार्याध्यक्ष हूँ। कार्याध्यक्ष होने के नाते हम पूरे भारत भर में बहुत सारे काम कर रहे हैं, तो भी हमारा फर्स्ट मोटो है कि आउट ऑफ स्कूल के और ड्रॉप अप के जो बच्चे हैं उन्हें स्कूल में लाना है। उन बच्चों को साथ में हम काम करते करते जो हमारे अदर स्टेट के इनोवेटिव टीचर हैं उन्हीं को हम अपने साथ में लेके काम करते हैं, क्योंकि अब हमने आप आज तक 15,000 से 16,000 तक आउट ऑफ स्कूल के बच्चों को स्कूल में लाया है और उनको स्कूल की सुविधाएँ दी है। और गुजरात का बात तो कच्छ नहीं देखा तो कुछ नहीं देखा ऐसा बोलते हैं, बस वही फीलिंग हमें आ गया। आज यहाँ हम अपने भारत भर के बड़े बड़े टीचरों को सम्मानित कर रहे हैं। सम्मानित इसीलिए कर रहे हैं क्योंकि हम अवार्ड नहीं देते, अपना परिवार होता है और परिवार के हिसाब से हम अपना लोगों का सम्मान भी करते हैं। और कच्छ में पहले तो हमने गुजरात गांधीनगर में भी प्रोग्राम किया था, उसके बाद हम वर्धा में किया, वर्धा के बाद हरियाणा किया, हरियाणा के बाद बुद्ध गया, बिहार गए, और आज हम कच्छ में फिर से आ गए। और कच्छ में हमें आज बहुत सारे लोगों ने, जो डोनर लोग हैं, फर्स्ट टाइम हमें डोनर मिले हैं, और उन्होंने कहा है कि अगर आप इतना अच्छा बच्चों के लिए कार्य करते हैं तो हम आपको जो सहायता चाहिए, यानी कि स्टेज, खाने पीने की सुविधा, वो सब हमें, और बच्चों के लिए जो नोटबुक है, पेंसिल है, जो भी चीज़ आपको लगती है वो हम देने के लिए तैयार हैं। इसीलिए हम चाहते हैं कि इसके आगे एक साल बाद हम फिर से कच्छ में यह प्रोग्राम करना चाहते हैं और आएंगे भी। और हम पूरे भारत में काम तो करते ही करते हैं, लेकिन आज जो हमारे बाजू में देख रहे हैं ये लोग हैं फ्रांस से, तो हमने विदेशों में भी काम करना शुरू कर दिया। और इन लोगों को आप देखते होंगे तो ये एक यंग स्टार है, यंगर है, तो इन युवकों के साथ भी हम फॉरेन में अपना बाल रक्षक का काम करना चाहते हैं, क्योंकि हर जगह आउट ऑफ स्कूल के बच्चे होते हैं, कहीं ना कहीं बच्चों को प्रॉब्लम, दिक्कत आती है, तो वही प्रॉब्लम हम सॉल्व करने का कोशिश करेंगे। मेरा नाम कल्पेश पटेल, नमस्कार गुजरात मैनेजिंग तंत्री न्यूज ऑनलाइन तंत्री सीने मीडिया फाउंडेशन प्रमुख। आज बाल रक्षक प्रतिष्ठान द्वारा कच्छ जिला भूज खाते वो भव्य कार्यक्रम रखा तो जेमा 101 शिक्षक अलग अलग जिला दरेक लोग महानुभावों सम्मान कर इंटरनेशनल एक सेमिनार रखा तो जे दरेक शिक्षक ने बाड़क की जेम आज शीखवा साथ आज तम आज आ कार्यक्रम अंदर
બે ઘણા બધા એવા ટ્રેનર આવ્યા હતા જે અનુભવી, એક વાઇસ ચાન્સેલર ભુજના હતા માજી, પછી એક વિદ્વાન સંત હતા જેમણે આજે સવારના સેશનની અંદર સારું એવું જ્ઞાન ભણાવતા ટીચરોને શિક્ષકોને પણ આજે સારું એવું જ્ઞાન એમણે બાળક તરીકે પણ આપ્યું અને શિક્ષક તરીકે પણ એમણે લીધું અને સાંજે રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એમણે ભવ્ય આયોજન કર્યું હતું અને આવતીકાલે એ લોકોના 101થી વધુ લોકોનું સન્માન કરી રહ્યા છે. જ્યારે આજે મને ગર્વની બાબત થાય છે કે હું આણંદથી છે, મને આ સંસ્થા એક મહેશ દાદા કરીને ચલાવે છે, જેઓ જલગાંવ બોમ્બેથી છે તેમણે મને આમંત્રણ આપી અને મને અહીંયા બોલાવી મીડિયા કર્મચારી કે સન્માન કર્યું, તો આજે મને ગર્વની લાગણી અનુભવે છે. જો ખરેખર આ સંસ્થાને સપોર્ટ કરવામાં આવશે તો આ સંસ્થા જે વિચારી રહી છે, જે સરકાર નથી કરી રહી, આ સંસ્થા કરી રહી છે અને કંઈક નવું કરવા જઈ રહી છે અને કરશે એ 100% દેખાઈ રહ્યું છે. નમસ્કાર.